नमस्कार, जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। स्वच्छ भारत मिशन 2.0 लॉन्च करता प्रधानमंत्री मोदी। एर इंडिया ने टाटाए खरीद्यानो अहेवाल सत्तावार न होवानो जाहेर थतो रिपोर्ट। जामनगर सहित राज्यभरमां पड़तर प्रश्नों अंगे हड़ताल पर जता तलाटीओ। જામનગરના વોર્ડ નંબર 9માં વગર વરસાદે રોજ પાણી ભરાતા નગરજનો પરેશાન। બાણવડ પાલિકામાં ચૂંટણી પ્રચારના ભૂંગળાઓ સાંજથી બંધ થતા ડોર ટુ ડોર પ્રચાર। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને અમૃત 2.0 લોન્ચ કર્યું છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાનને મજબૂત કરવાનું કામ હવે નવી પેઢીએ ઉપાડી લીધું છે। આજે બાળકો ચોકલેટના રેપર ફેંકતા નથી પણ ખિસ્સામાં રાખે છે અને ગંદકી ફેલાવતા વડીલોને પણ અટકાવે છે। આ યોજનાને લોન્ચ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશભરમાં શૌચાલયોનું નિર્માણ કરીને સફાઈ અભિયાન ચલાવીને દેશે સ્વચ્છ ભારત મિશનનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે। હવે આપણું લક્ષ્ય શહેરોને કચરાથી મુક્ત કરવાનું છે। અમૃત મિશન પણ આ સાથે જ કામ કરશે। પીએમ મોદીએ જણાવ્યું હતું કે સાફ સફાઈ મામલે ઘણા યુવાનો પહેલ કરી રહ્યા છે। કેટલાક યુવાનો વેસ્ટમાંથી રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને ઘણા લોકો જાગૃતિ ફેલાવી રહ્યા છે। લોકો સૂકા અને ભીના કચરાને અલગ રાખવા માટે જાગૃત બન્યા છે। આ પ્રકારની સ્વચ્છતા ઝુંબેશનો સમગ્ર દેશમાં લોકોને ફાયદો મળી રહ્યો છે। એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપની ડીલને સરકારે નકારી દીધી છે। સરકારે એર ઇન્ડિયાને ટાટા સન્સે ખરીદી હોવાનો રિપોર્ટ ખોટો હોવાનું કહ્યું છે। ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે સોશિયલ મીડિયામાં કહ્યું જે પણ સમાચાર એર ઇન્ડિયા અંગેના છે તે ખોટા છે। જ્યારે પણ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે તેની માહિતી આપવામાં આવશે। આ પહેલાં બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે ટાટા સન્સના એર ઇન્ડિયાના ખરીદવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે। સરકારે એર ઇન્ડિયામાં 100% હિસ્સો વેચવા માટે ટેન્ડર આપ્યું હતું। એર ઇન્ડિયાની બીજી કંપની એર ઇન્ડિયા એસેન્ટ્સમાં સરકાર તેની સાથે 50% હિસ્સો વેચશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું તલાટીઓ સામૂહિક રજા ઉપર ઓજાના ડેલા પાસે પાણી પાણી અને ભાણવડમાં ડોર ટુ ડોર પ્રચાર। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નિસંતાન દંપતીઓ માટે ખુશ ખબર, મફત નિદાન કેમ્પ અને આકર્ષક પેકેજ। જી હા, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરની અધ્યતન હોસ્પિટલ સિદ્ધિ વિનાયક IVF હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન અને સોનોગ્રાફી કેમ્પનું આયોજન રાખેલ છે। તારીખ 2-10 શનિવાર અને 3-10 રવિવાર સવારે 10 થી બપોરે 2 કલાક સુધી। અહીં છે ટેસ્ટ્યુબ બેબી સેન્ટર, પ્રસૂતિ ગૃહ, લેપ્રોસ્કોપી સેન્ટર અને બાળ રોગની લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ। ડોક્ટર ગાયત્રી ઠાકરના 34 વર્ષના બહોળા અનુભવના સથવારે અનેક પરિવારોને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું છે। ઉપરાંત ડોક્ટર ગાયત્રી ઠાકરે દેશ વિદેશમાં નામના પણ મેળવી છે। સચોટ પદ્ધતિ, સચોટ સારવાર અને સચોટ માર્ગદર્શનથી વંધ્યત્વપણું નિવારી શકાય છે। જી હા, શક્ય છે, માટે ચિંતા મુક્ત બની આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો। સમય બરબાદ ના કરો, બને તેટલા જલ્દી પધારો। માં આદ્યશક્તિની આરાધના સાથે અને ખુશાલીના તહેવારોમાં ખાસ આપના માટે આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન રાખેલ છે, માટે ભરપૂર લાભ લો। સિદ્ધિ વિનાયક IVF હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર દ્વારા જન જાગૃતિ માટે પ્રસારિત। ઇન્કમ ટેક્સ ઓફિસ સામે, પંડિત નેહરુ રોડ, જામનગર।
होटल रेस्टोरेंट मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट की डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फर्न रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी तीन लक्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए 2 बैंकेट हॉल है। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज, इजी टू पार्क एंड इजी टू ड्राइव। यहाँ 7 एंटरटेनमेंट जोन है, जिसके तहत PVR सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन, शॉपिंग मॉल और बहुत कुछ। जी हाँ, JCR में है सब कुछ। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर, कालावट रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। पियाजियो कंपनी नो अद्यतन शोरूम हवे जामनगर मा। जी हाँ, आ छे 71 ऑटो लिंक। अहीं आपने मरसे पियाजियो पैसेंजर रिक्शा अने मालवाहक रिक्शा ना तमाम मॉडल्स। पियाजियो बेस्ट माइलेज, बेस्ट पिकअप अने बेस्ट पावर मा देश नी नंबर वन कंपनी छे, तथा सौथी ओछू मेंटेनेंस अने सौथी वधु रिसेल वेल्यू धरावे छे। इटालियन डिजाइन एंजीन मेन्युफेक्चरिंग प्लांट BS6 ना नियमो अनुसार 40 हाई टेक्नोलॉजी नो उपयोग, 5 अलग अलग फ्यूल वेरिएंट मॉडल्स अवेलेबल, जेमा पेट्रोल, डीजल, CNG, LPG अने इलेक्ट्रिक, ओछू डाउन पेमेंट, ओछू व्याज दर अने 85% सुधीनी लोन, आधुनिक वर्कशॉप तेमज कंपनीना ट्रेन टेक्नीशियन द्वारा वाहननी मावजत। અહીં સેલ્સની સાથે સર્વિસ અને જેન્યુઇન પાર્ટ્સ પણ મળી રહેશે। આજે 30 લાખથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે, કેમ કે વધુ માઇલેજ એટલે વધુ બચત। માટે અમે ગર્વથી કહીએ છીએ, આપે ચાલે છે તો દેશ ચાલે છે। આજે જ સંપર્ક કરો 71 ઓટો લિંક, જામનગર, રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, આપા જામનગર। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓએ થોડા થોડા સમયના અંતરે આવેદનો આપવા પડે છે, રજૂઆતો કરવી પડે છે અને હડતાલો પર જવું પડે છે। આવું તલાટીઓની બાબતમાં બન્યું છે। જામનગર તાલુકાના 56 તલાટી સહિત સમગ્ર જિલ્લા અને રાજ્યભરના તલાટીઓ પાછલા 3 વર્ષથી પોતાના પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર તલાટીઓના આગેવાનોની વાત પર ધ્યાન આપતી નથી, જેને કારણે આજે 1 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં તમામ તલાટીઓ સામૂહિક રજા પર ઉતરી ગયા છે, જેને પરિણામે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર ના લોકો પોતાના કામો માટે પરેશાન થઈ રહ્યા છે। આજે શુક્રવારે જામનગર તાલુકાના તલાટીઓએ સામૂહિક રજા પર ઉતરી જઈ ફરજથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું। આ અંગે તલાટી મંડળના રાજ્ય પ્રતિનિધિ ભારદ્વાજસિંહ વાઘેલાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ મંડળ વતી પોતાની વાત રજૂ કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટીકા મંત્રીમંડળના આદેશ અનુસાર જે 7-9 ગુજરાત સરકારને જે આવેદનપત્ર આપેલ તે અન્વયે આજરોજ જામનગર તાલુકાના 56 તલાટી બધાએ બધા તલાટી MassCL ઉપર ઉતરેલ છે અને જામનગર તાલુકા પંચાયત કચેરી ખાતે શાંતિપૂર્વક ધરણામાં બેસેલ છે અને અમારી જે મુખ્ય માંગો છે એ સરકાર સમક્ષ અગાઉ આવેદનપત્ર આપીને રજૂ કરેલ છે
અને તેમાં મુખ્ય માંગ છે 2004-05 થી સળંગ નોકરી ગણવી, જે અન્ય ડિપાર્ટમેન્ટમાં ગણાઈ ગયેલ છે, પરંતુ અમને હજી સુધી એનો લાભ મળ્યો નથી. અને મેઇન અમારી માગણી છે ગ્રેડ પેની, કે 4400 ગ્રેડ પે જે રેવન્યુ તલાટી 2010માં ભરતી થઈ તો પણ તેમને મળે છે. અને અમે 1960થી જ્યારે પંચાયત રેવન્યુ બેની કામગીરી કરી છે અને બીજા અન્ય 32 પ્રકારની કામગીરી જે અલગ અલગ વિભાગ સાથે સંકળાયેલી છે તે બધી કામગીરી પણ અમારા દ્વારા કરવામાં આવે છે, એટલે અમને 4400 ગ્રેડ પે તો મિનિમમ મળવું જ જોઈએ. ખરેખર તો અમારું કામ છે એ સિનિયર ક્લાર્ક કરતાં પણ વધારે છે, એટલે સ્ટાર્ટિંગ ગ્રેડ પણ વધારે હોવો જોઈએ. પણ એ મુદ્દો અમારી માંગમાં અત્યારે અમે સંકળાયેલો નથી, પણ 4400 ગ્રેડ અમને જે મળવો જોઈએ એ અમારો મુખ્ય મુદ્દો છે. અને બીજા અન્ય 8 મુદ્દા છે, જેમ કે ઈટાસ, કે ઈટાસમાં ઓનલાઈન હાજરીનો જે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. તલાટી કમ મંત્રી ખરેખર ફિલ્ડના કર્મચારી છે અને એકથી વધારે ગામ હોય તો એ સમયસર હાજરી પૂરી ના શકે અને પછી લોકોનું કામ એના કારણે અટકાય. અને બીજી 6 માંગણી છે જે અમે આવેદનપત્રમાં જણાવેલી છે. આગળ હવે અમારો છે ને 7-10 આ રીતે જિલ્લા પંચાયત કચેરી જિલ્લા મંડળની આગેવાનીમાં એક દિવસનો ધરણાનો કાર્યક્રમ છે અને રાજ્ય મંડળના આદેશ અનુસાર અમે 12-10-2021 ગાંધીનગર ખાતે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ છે. જો ત્યાં સુધીમાં અમારી માંગણી નહીં સંતોષાય તો પછી અચોક્કસ મુદ્દતની હડતાલ રાજ્ય મંડળ દ્વારા આદેશ કરવામાં આવશે. જામનગર શહેરના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને જૂના જામનગરમાં ગટરો ઉભરાઈ જવી તથા પાણીની લાઇન તૂટી જવી એ પ્રકારની ફરિયાદો જોવા મળતી હોય છે. શહેરના વોર્ડ નંબર 9માં ઓજાના ડેલા પાસે આ પ્રકારની તકલીફ છે. ઘણા દિવસોથી આ વિસ્તારમાં 2-2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. આટલા દિવસોથી મહાનગરપાલિકાની ગટર શાખા અને વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સફાઈ કામદારો એ નક્કી નથી કરી શક્યા કે આ વિસ્તારમાં ગટર ઉભરાય છે કે પાણીની લાઇન તૂટવાથી અહીં પાણી જમા થાય છે. આ વિસ્તારના રહેવાસીઓ તથા વેપારીઓ દ્વારા નગરસેવકોને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. લોકોને આશ્ચર્ય અને અફસોસ એ છે કે તેઓની મુશ્કેલીઓ કોઈ સાંભળતું નથી. આ વિસ્તારના વેપારીઓ અને લોકોની તકલીફો તેઓના મુખે અત્રે પ્રસ્તુત છે. હવેલી રોડ ઉપર ઓજાના ડેલા પાસે અમારી દુકાન છે અને અમારે આ પાણીની સમસ્યા છેલ્લા 1 મહિનાથી આ છે અને નળનો વારો હોય કે ન હોય ગમે ત્યારે પાણી અહીંયા કાયમ નદી ભરેલી જ હોય છે. અમારે આમાં ધંધો કરવો કે શું કરવું, રોજ ઉઠીને સવારે આ જ કામ કરવાનું અને અમારે પાણી મિનિમમ 2-2 ફૂટ જેટલું પાણી ભરેલું હોય છે રોજ. આ ગટરમાંથી આવે છે, ફોન કરી તો ઓલા લોકો એમ કે નળનો વાર લીક છે, ઓલા લોકોને એમ કહે તો એમ કે ગટર લીક છે. હવે કોઈ લોકો શું પ્રોબ્લેમ જઈ તો એ લોકોને ખબર પડે, નથી કાંઈ કોઈ કરવા આવતું કાંઈ. અહીંયા આવે કોઈ ચક્કર મારી મારીને બધે વયા જાય છે. એને અમે ફોન કરી કહીએ છીએ કે આ અમે કરી જશી આ પાડીએ, કોઈ ના નથી પાડતું પણ કાંઈ કામ થતું નથી અને આ રોજનું છે. હવેલી રોડ ઓજાના ડેલા પાસે દુકાન આવેલી છે, ત્યાં નીચે દરરોજ 2-2 ફૂટ પાણી ભરેલા હોય છે. આ બાબતે અવારનવાર કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા આવેલ છે, તેઓ આવીને ચેક કરી જાય છે પણ આનો કાયમી નિકાલ થતો નથી. આ પાણી ઉપરવાસથી આવે છે, ગટરમાંથી છલકાય છે, પાછું નીકળતું નથી. અત્યારે તમે આ ફોટોગ્રાફીમાં પણ જોઈ શકશો કે આજે 12 વાગ્યા છે, હજી આટલું પાણી ભરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ ખાતે કાર્યરત ભાણવડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આગામી 3 તારીખે છે. છેલ્લા ઘણા દિવસોથી ભાણવડ શહેરમાં ચૂંટણીના વાતાવરણને કારણે લોકોમાં તથા રાજકીય પક્ષોમાં જબરી ઉત્તેજના જોવા મળી રહી છે. દર વખતે ભાજપા તથા કોંગ્રેસ એમ બે પક્ષો વચ્ચે અહીં ચૂંટણીની લડાઈ થતી હોય છે. આ વખતની ચૂંટણી ત્રિપાખીઓ જંગ બન્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં પાલિકાની આ ચૂંટણી વધુ રસપ્રદ અને રસાકસીવાળી જોવા મળી રહી છે. મતદારો માટે પણ આ વખતે નવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અગાઉ પાલિકાની ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસને બહુમતી આપી હતી, પરંતુ રાજકીય સોદાબાજીઓ થતાં પાલિકામાં ચૂંટાયેલી પાંખ શાસન કરી શકી ન હતી. ત્યારબાદ રાજ્ય સરકારે આ પાલિકાને સુપરસીડ કરી ખંભાળિયા પ્રાંત અધિકારીને વહીવટદાર તરીકે નિમી દીધા હતા. આગામી 3 ઓક્ટોબરે એટલે કે રવિવારે પાલિકાની 24 બેઠકોની ચૂંટણી હોવાથી અને આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાથી પ્રચારના ભૂંગળાઓ બંધ થયા હોય, 5 વાગ્યા પછી રાજકીય પક્ષોના આગેવાનો તથા કાર્યકર્તાઓએ મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક શરૂ કર્યો હતો. રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓનું મતદાન આગામી રવિવારે યોજવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચેકડેમમાં ડૂબી જતા 2 મિત્રો અને અકસ્માતમાં મોતને ભેટતા કોર્પોરેશનના 1 કર્મચારી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર,
સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, એમડી આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. નમ્રતા વેલનેસ છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમ ની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના અલિયાબાડા ખાતે આવેલા સીતારામનગર ચેક ડેમમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ બંને મૃતદેહોને જીજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો પ્રમાણે આ 2 મૃતકો પૈકી 43 વર્ષના એક મૃતકનું નામ અજીતસિંહ ઉમેશસિંહ જાડેજા અને બીજા 50 વર્ષના મૃતકનું નામ કેશુભાઈ મગનભાઈ લીલાપરા છે. અજીતસિંહ બાળા ગામના રહેવાસી હતા અને કેશુભાઈ લાલપર ખાતે રહેતા હતા. મૃતકોના સ્વજનો કહે છે કે આ 2 પૈકી 1 મૃતક ડેમમાં પડી ગયા હતા અને તેઓને બચાવવા જતા બંનેના મૃત્યુ થયા છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખામાં ફરજ બજાવતા 57 વર્ષના ખોડાભાઈ ઝીંઝુવાડિયા બાઇક પર જતા હતા ત્યારે તેઓ બાઇક પરથી પડી જતા મૃત્યુ પામ્યા છે. આ બનાવ દિગ્વિજય પ્લોટ શેરી નંબર 50 પાસે બન્યો હતો. ખોડાભાઈ ધરડથી કોર્પોરેશન આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તેઓને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત 28 સપ્ટેમ્બરે એક અખબારી યાદી એવું જાહેર કરવામાં આવ્યું હતું કે શહેરના વ્યાપારી સ્થળો, મોલ્સ, સુપરમાર્કેટ તથા ઔદ્યોગિક એકમોમાં લોકોને પ્રવેશ આપતા પહેલાં આ સ્થળોના સંચાલકો લોકો પાસે વેક્સિન લીધા અંગેનું પ્રમાણપત્ર માંગશે. કોર્પોરેશને આ અખબારી યાદીમાં એવી કોઈ ચોખવટ કરી નથી કે કોર્પોરેશનની ઇમારત અથવા કોર્પોરેશન હસ્તકના સિવિક સેન્ટર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે બગીચાઓમાં પણ વેક્સિન સર્ટિફિકેટ માંગવામાં આવશે. આમ છતાં જામનગરમાં બગીચાઓ તથા અન્ય સ્થળોએ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સિક્યુરિટી સ્ટાફ દ્વારા વેક્સિન પ્રમાણપત્ર લોકો પાસે માંગવામાં આવી રહ્યા છે. જોકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના કોર્પોરેશનના અન્ય સ્થળોએ આવું કોઈ પ્રમાણપત્ર માંગવામાં આવતું નથી. આ પ્રકારના સ્થળોએ આવી કોઈ સૂચના પણ લખવામાં આવી નથી. કોર્પોરેશને આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા 3 દિવસથી કરી ન હોય આજે 1 ઓક્ટોબરથી આ મુદ્દે શહેરના વિવિધ સ્થળોએ અવ્યવસ્થા જોવા મળી રહી છે. અમારા સમયમાં જે જામનગર મહાનગરપાલિકા હસ્તકના જેટલા પણ અસેટ છે, ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, લાખોટા મ્યુઝિયમ હોય, રણમલ લેક, તમામ સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ, માં આધાર કાર્ડ જ્યાં નીકળે છે એ જગ્યાઓ, ને શહેરમાં આવેલા જુદા જુદા જે ગાર્ડન અને અન્ય મહાનગરપાલિકાના હસ્તેની જે બિલ્ડિંગો છે એમાં પ્રવેશ મેળવવા માટે
હવેથી જે વેક્સિનનો ડોઝ છે પ્રથમ અને સેકન્ડ એ લેવો ફરજિયાત ગણાશે. આજે ડોઝ હશે એના માટે જે ડોક્યુમેન્ટ હશે એ હાર્ડ કોપી કે સોફ્ટ કોપીમાં જે છે એ રજૂ કરી શકાશે. અને જે પણ એન્ટ્રી હશે ત્યાં આ બધા જ ડોક્યુમેન્ટ જે છે કે આવનાર જે વ્યક્તિ છે એના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે. તેથી દરેકે દરેક વ્યક્તિઓ જે છે એને પ્રથમ અને સેકન્ડ ડોઝ જેનો બાકી હોય એને સત્વરે મળી લેવા માટે આહવાન કરવામાં આવે છે. 2004 ચાલવા આવું છું રેગ્યુલર. સરકારશ્રીએ જે નવું જાહેરનામું બહાર પાડ્યું, સર્ટિફિકેટ, વેક્સિનનું સર્ટિફિકેટ જરૂરી છે. મારા લીધેલા છે બે વેક્સિન, પણ કોઈ ચેક કરવાનું છે ને અહીંયા 4 નંબરના ગેટ ઉપર. હું અહીંયા છેલ્લા 10 વર્ષથી નિયમિત ચાલવા આવી છે. અમે બંને દંપતીમાં જ આવીએ છીએ. આજે 1 નંબરના ગેટથી અમે પ્રવેશ કર્યો તો અમારી પાસે COVID-19 જે વેક્સિન લીધું છે એનું પ્રમાણપત્ર માગ્યું. અમે એ આપ્યું કારણ કે અમે બંને વ્યક્તિએ 2 વેક્સિન લઈ લીધા છે. પણ બીજા કોઈ ગેટ ઉપર કોઈ કારણોસર વ્યવસ્થાના હશે આપણને ખબર નથી, તો તે નથી. પણ તે હોય તો દરેક વ્યક્તિને સુવિધા રહે. ગેટ ઉપર તો કોઈ સૂચના કે નોટિસ અમે જોઈ નહીં. કદાચ ઉતાવળમાં હશું અમે તો. પહેલા નંબરના ગેટ ઉપર થોડી ગળદી હતી એટલે અમે ઝડપથી આવી ગયા, પણ અમને ક્યાંય વાંચવામાં મળ્યું નથી. પણ ન્યૂઝમાં અમે જાણ્યું. જામનગરના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને ન્યારા એનર્જીના સહયોગથી કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ન્યારા એનર્જીના દીપેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે જિલ્લાના 2900 જેટલા મધ્યમ અને અતિ કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે. આ કીટમાં દેશી ચણા, મગ, સિંગદાણા, ખજૂર અને ગોળની ચીક્કી જેવા પોષણયુક્ત તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ICDSના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર ચંદ્રેશ ભાંભી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બથવાર તેમજ RCH ઓફિસર ડૉક્ટર નુપુર પ્રસાદ, ન્યારા એનર્જીના અનુરાગસિંહ રાયજાદા, તાલુકા હેલ્થ ઓફિસરો, તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ તથા ICDSના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જામનગરની કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે IRS તાલીમ અને બેઠક કાર્યક્રમમાં NDMA સભ્ય સૈયદ અતા હસનેન, GSDMA CEO અગ્રવાલ, નિવૃત્ત મેજર જનરલ સુધીર બહલ સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બેઠકમાં ઉદ્યોગ ક્ષેત્રે કેમિકલથી થતા નુકસાન તેમજ આપાતકાલીન સંજોગોમાં હાથ ધરવાના પગલાઓ વગેરે બાબતો અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં GSDMA, GPCB, SDRF, NDRF, રિલાયન્સ, શ્રમ અને રોજગાર વિભાગ, LMBIC, NDMA સહિતના વિભાગો તથા ઔદ્યોગિક એકમો જોડાયા હતા. આ બેઠકમાં જામનગર ખાતેથી નિવાસી અધિક કલેક્ટર પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બથવાર, માર્ગ અને મકાન વિભાગના તેમજ જેટકોના કાર્યપાલક ઇજનેર, ફાયર સ્ટેશન ઓફિસર, નાયબ નિયામક DISH તથા મામલતદાર ડિઝાસ્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા. ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે આજે શુક્રવારે ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 360 અંક ઘટી 58,765 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 86 અંક ઘટી 17,532 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. બજાજ ફિનસર્વ 17,224 આંકડે બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી 7,155 આંકડા પર બંધ રહ્યો હતો. જોકે M&M, ડૉક્ટર રેડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. જામનગરના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને ICDSની ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ અને રિવ્યૂ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આંગણવાડીમાં નોંધાયેલા બાળકોનું વજન, તેમને આપવામાં આવતી કીટ, કુપોષિત બાળકો તથા સગર્ભાઓની આરોગ્ય તપાસ અને સારવાર, આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કારોબારી અધિકારી, ICDSના પ્રોગ્રામ ઓફિસર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, RCH ઓફિસર, જિલ્લા આયુર્વેદ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, આયોજન અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરો, બાળ વિકાસ યોજના અધિકારીઓ તથા મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મધ્યપ્રદેશની માનસિક અસ્થિર ફૂલબાઈ નામની એક મહિલાનો પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો છે. જામનગરના પીપળી રેલવે સ્ટેશન નજીક રેલવે કર્મીઓને એક અજાણી મહિલા રખડતી ભટકતી જોવા મળી હતી. રેલવે કર્મચારીઓએ આ મહિલાની સોંપણી સખી વન સ્ટોપ સેન્ટરને કરી હતી. ત્યારબાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથિયા દ્વારા મહિલા સાથે વાતચીતના અંતે આ મહિલાનો તેઓના પરિવારજનો સાથે મેળાપ કરાવવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ: કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમ ની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જોડિયા તાલુકામાં પીઠળ ગામમાં એક પરપ્રાંતીય યુવાને મોબાઈલ ખોવાઈ જતા આપઘાત કરી લીધો છે. જામનગરના હાપાયાર્ડમાં આજે 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતોના નામોની નોંધણી શરૂ થઈ છે. 15 વર્ષ પહેલાના એક કેસમાં જામનગરના એક તત્કાલીન પીએસઆઈને તહોમતદાર તરીકે અદાલતે સમન્સ મોકલ્યું છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક અંદાજે 40 વર્ષના એક યુવાનનું ટ્રેન હડફેટે મૃત્યુ થયું છે. જામનગરના ખેતીવાડી વિભાગના એક કર્મચારીને ચેક પરતના કેસમાં 2 વર્ષની જેલ સજાનો હુકમ થયો છે. જામનગરનો 7 વર્ષનો કેવિન નામનો બાળક સ્ટાર ભારતની ચેનલની સિરિયલમાં અભિનય આપશે. જામનગર નજીકના મોટા ખડબા પંથકમાં ગુરુવારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકાના ગોવાણાની ચોકડી નજીકથી GJ10Y3526 નંબરના વાહનમાં ગેરકાયદે પશુ લઈ જતા 3 શખ્સોની ધરપકડ થઈ છે. ભાણવડ તાલુકાના મોટા ગુંદાની જયશ્રીબેન ધર્મેન્દ્રભાઈ બોરીચા પર તેણીના જામનગર ખાતે રહેતા પતિ ધર્મેન્દ્ર ઉર્ફે દીપુએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ઘી ડેમના નવા નીરના વધામણા સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે. 63 વર્ષના કમલેશભાઈ ભોગીલાલ પંડ્યા, તે દીપ્તિબેનના પતિ તથા અભિષેક અને પાર્થના પિતાનું અવસાન થયું છે. 85 વર્ષના કસ્તુરબેન કપૂરચંદ ગુડકાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વચ્છ ભારત મિશન 2.0 લોન્ચ કરતા પ્રધાનમંત્રી મોદી. એર ઇન્ડિયાને ટાટાએ ખરીદ્યાનો અહેવાલ, સત્તાવાર ન હોવાનો જાહેર થતો રિપોર્ટ.
જામનગર સહિત રાજ્યભરમાં પડતર પ્રશ્નો અંગે હડતાલ પર જતા તલાટીઓ. જામનગરના વોર્ડ નંબર 9માં વગર વરસાદે રોજ પાણી ભરાતા નગરજનો પરેશાન. બાણવડ પાલિકામાં ચૂંટણી પ્રચારના ભૂંગળાઓ સાંજથી બંધ થતા ડોર ટુ ડોર પ્રચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.